આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારુ મી એપ ડાઉનલોડ કરો. મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ 12મા માળે છે. હાઈ લેવલ પેન્ટ આવી કે નહીં બોલને? તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી, તારા વગર બહાર જવાય કે પાટલૂન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ દે, બોલતી નહીં પાટલૂનનો ટોપિક નહીં કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએથી બાળ્યું જે રફુએ થતું નથી. એટલે જરૂર શું લંગડી લે? જેપી ક્યાં છે? કોણ? તારા પપ્પા? એટલે જેપી સિવાય પણ મારા બીજા કોઈ પપ્પા છે? અરે એમને કઈ કામ ધંધો છે કે નહીં? કેમ, જ્યારથી બેંકમાંથી વીઆરએસ લીધું છે ત્યારથી આખી સોસાયટીની વાટ લગાડી નાખી છે. ખબર છે. અરે તું આ પૂજા પાઠ કરવાનું બંધ કર ને. અરે ડોબા પૂજા પાઠ નથી કરતી, ઘરમાં મચ્છર વધી ગયા છે એટલે ધૂપ ફેરવું છું. મમ્મી આના કરતા જેપી નો ફોટો આખા ઘરમાં ફેરવીશ ને તો મચ્છરો પણ ડરથી ભાગી જશે. ઓહો, વાત શું છે? અરે હદ હોય યાર બધા વાતની. શું થયું? અરે પપ્પાએ આખા ગામને સલાહ આપવાની જરૂર શું છે? કેમ? અરે આ નટુ અંકલની ડોટર, આ ડોલી તારી ગર્લફ્રેન્ડ? હા ડોલી. હા, એ બિચારી સ્કર્ટ પહેરીને બહાર જતી હતી અને પપ્પા એને જોઈ અને એને ઊભી રાખી અને એને બોલાવ્યું, હે છોકરી અહીંયા. આ શું પહેર્યું છે તે? શું પહેર્યું છે તે? સાંભળ, પોતડી પહેરવાથી પુરુષો ગાંધીજી નથી બની જતા અને આવા ટૂંકા સ્કર્ટ પહેરવાથી તું સની લિયોની નહીં બની જાય. અરે તું હસે છે મમ્મી? તું હસે છે આવી રીતે? અરે મને કે જેપી ક્યાં છે? બાથરૂમમાં. અરે જ્યારે જો ત્યારે બાથરૂમમાં જ હોય છે. મને તો એક વાત કે, આ એક એક કલાક સુધી પપ્પા બાથરૂમમાં કરે છે શું? પ્રાઇમ મિનિસ્ટર બનવાની યોજના. બાથરૂમમાં? હા. અરે માલતી, એ માલતી આવા બેઠા છે તો એ જમવા નહીં દે. જો તું આ ભૂલી ગયા. ઓ માય ગોડ, પપ્પા આ શું છે? સાબુ, આંખમાં સાબુ ગયો છે. અરે મારી નાઈટી પહેરીને આવી ગયા. પણ મેં તો શું સાલી નાગડો ફૂગડો બહાર આવ. તે મને ઇન્સ્ટ્રક્શન આપી કપડા પાણીમાં બોળી દેજો. આ સાલા કપડા બોળાય અને હું કોરો રહી ગયો. આ જે લટકતું તું પહેરીને બહાર આવ્યો. અરે પણ નાઈટી. અરે પણ કરે શું માણસ, ત્રાસ થઈ ગયો છે ત્રાસ. સવાર પડે તું શું જોયા કરે મારી સામે? હું રોજ સવારે નાવા જાઉં છું ને સાલો પાણી જાય છે નાલાયકો બધા. વોચમેન પાણી ચાલુ કરો. અભી કે અભી વોચમેન, આ નથી સાંભળતો. આ વોચમેન નું નામ શું છે? ફુન્ની લાલ. ફુન્ની ફુન્ની લાલ. હા, આ સાલો છે હરામખોરો બધા ને કાઢો. અહીંયા ડ્યુટી પર સુઈ જાય છે, જઈને જાગે છે, એમાં જે લોકોની વસ્તી વધે છે. તો શું? ફુન્ની લાલ પાણી ચાલુ કરો. અભી કપ નહીં સમજે ઉભારો. ફુન્ની લાલ પાણી વા ચાલુ કર અથવા અભી વા અભી વા. હવે કરશે દરેક શબ્દ ની પાછળ વા લગાડો ને તો જ સમજે. આ બધો તારો વાંક છે. આ તારી પેલી ગર્લફ્રેન્ડ ડોલી, એનો બાપ નટીઓ કાળીઓ નટુ, જ્યારથી સેક્રેટરી થયો ત્યારથી પાણી જા. આજે નટુ ને પકડીને લઈ આવ. સાલા ને પકડી નટુ. એની માને આમાં દોડાતું પણ નથી. અહીંયા ચીરા મુકાવો. પપ્પા નાઈટીમાં બહાર જશો? ખરાબ લાગે તો શું કરું? કાઢીને જાઉં? ઓકે, પણ નાલાયક કાઢીને જાઉં. ઇડિયટ. શાંતિ રાખો. હવે કંટોળા શાંતિ રાખે એના વરે કાઢી મૂકી, હવે મારે રાખવાની. શાંતિમાં કે બહુ મજા નથી. શું બોલે? શાંતિ રાખવામાં મજા નથી. તું આજે મારી અડફેટમાં આવતી નહીં. એ તમે અડફેટમાં નહીં આવતા. બોલે રસોડાના નળમાં ટીપે ટીપે પાણી આવે છે, જોઉં છો? સાલી હદ છે. સોસાયટીનું નામ રાખ્યું છે જલ દર્શન અને પાણી આવે છે ટીપે 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 ટીપે.
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલવમાં છે બધું, દરિયાને દોષ ના આપો. એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. રામ ખોર, તે ફોટો પાડ્યો મારો? બતાવ મને, આ શું છે? આ સલા નાઇટીમાં ફો નાલાયક, આઠમો મહિનો ચાલતો એવું લાગે, આ ડિલીટ કર. આ આખી ગુજરાતી ફિલ્મ જોવા માટે હમણાં જ શેમારુ મી એપ ડાઉનલોડ કરો.